દાદરા નગર હવેલી મેડિકો એસોસિએશન દ્વારા પ્રદેશની જનતા માટે કાર્ડિયાક એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવામાં આવી. દાદરા નગર હવેલી મેડિકો એસોસિએશન દ્વારા પ્રદેશના જરૂરિયાતમંદ દર્દીઓ માટે કાર્ડિયાક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ કાર્ડિયાક એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવા માટે બાલમન લોરી કંપની લિમિટેડ દ્વારા જનસેવા હેતુ બધો ખર્ચ ઉઠાવી રહી છે, જેનાથી આ સુવિધા દાનવ ઉપલબ્ધમાં થઈ શકે. આ ભગીરથ પ્રયાસની મોટી વાત એ છે કે આ સુવિધા 30% ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાશે. અત્યાર સુધી પ્રદેશના જરૂરિયાતમંદ દર્દીઓએ આ પ્રકારની સુવિધાવાળી એમ્બ્યુલન્સ માટે વાપી પર નિર્ભર રહેવું પડતું હતું. હવે બાલમન લોરી એન્ડ કંપની લિમિટેડ આ કાર્ડિયાક એમ્બ્યુલન્સ DNH મેડિકો એસોસિએશનને જનસેવા હેતુ પ્રદાન કરશે. એસોસિએશને પણ નક્કી કર્યું છે કે જે લોકો આર્થિક રીતે સક્ષમ ના હોય તેઓને આ સુવિધા મફતમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ કાર્ડિયાક એમ્બ્યુલન્સને કલેક્ટર સંદીપકુમાર સિંઘ અને કંપનીના નિર્દેશકે રત્નશેખરના હસ્તે લીલી ઝંડી બતાવી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે મેડિકો એસોસિએશનના પ્રમુખ સભ્યો, કંપનીના પ્રતિનિધિઓ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. મુકુલ યાદવ, ZSTV, દાદરા નગર હવેલી.